દેશની વિકાસ યાત્રામાં અવરોધ ઉભો કરી વિપક્ષના સભ્યો દ્વારા સંસદના બજેટ સત્રને ન ચાલવા દેતા કોંગ્રેસની મેલી મુરાદને જનતા સમક્ષ ખુલ્લી પાડવા ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપવાસ પર બેઠા છે. ભરૂચના શક્તિનાથ સર્કલ નજીક ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો તેમજ સાંસદ સભ્ય મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ઉપવાસ આંદોલન યોજવામાં આવ્યું હતું. ઉપવાસ આંદોલનમાં બેઠેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભામાં કોંગ્રેસ તેમજ તેઓના સાથી બે જવાબદાર સભ્યોએ પાર્લામેન્ટમાં ચર્ચા કરવાને બદલે ખોટી રીતે બહાના હેઠળ પાર્લામેન્ટ ન ચાલવા દીધું અને બજેટ તંત્ર ન ચલાવવાના કારણે દેશને થયેલ નુકસાન અને કોંગ્રેસ તેમજ તેઓના સાથી સભ્યોની મેલી મુરાદને પ્રજા સમક્ષ ખુલ્લી પાડવા માટે દેશના તમામ રાજ્યોમાં એક દિવસીય ઉપવાસ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન આ મુદ્દે ઉપવાસ આંદોલન યોજવા આવ્યા છે. ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો તેમજ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્ય ઉપવાસ પર બેઠા છે. કોંગ્રેસને ખુલ્લી પાડવા માટે ભ્રષ્ટ કોંગ્રેસીઓ વિરોધ પક્ષ જવાબદાર એક વિરોધ પક્ષ હોઈ શકે છે, પરંતુ આ વિરોધ પક્ષો બેજવાબદાર લોકો છે અને એમને ખુલ્લા પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારને જે સારા કામોને અવરોધ ઊભા કરવાને એમની મલી મુરાદ જે છે એને ખુલ્લી કરવા માટે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર એક દિવસનો ધરણાનો કાર્યક્રમ આપ્યો છે અને સાચી સ્થિતિ જનતા સમક્ષ ને મૂકવા માટે અમે પણ આ દેશના તમામે તમામ રાજ્યોની સાથે ગુજરાતમાં અને ભરૂચમાં પણ આ એક દિવસનો ધરણાનો કાર્યક્રમ આપ્યો છે. અમે ભરૂચ જિલ્લાની જનતાને પણ કોંગ્રેસને ઓળખે, કોંગ્રેસની મેલી મુરાદને ઓળખે એના માટે આ ધરણાના કાર્યક્રમ દ્વારા અમે એક જનતાને વાકેફ કરીએ છીએ. અવિસૈયદ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભરૂચ.